नमस्ते विद्यार्थी मित्रों, शंकर विद्यालय होम लर्निंग में आपनु स्वागत छे। धोरण 7 विषय विज्ञान, जेमा आपणे लास्ट चैप्टर जोई रह्या छीए 18 दूषित पाणीनी वार्ता, ने एना द्वारा आपणने शुं असर जोवा मळे छे ए बधुं आपणे जोई रह्या छीए। तो हवे एनो आपणे पार्ट 2 જોઈશું। વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ WWTP પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયામાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે, જે પ્રદૂષિત પાણીને દૂષિત કરતા ભૌતિક, રાસાયણિક અને જૈવિક ઘટકોને દૂર કરે છે। 1. સૌ પ્રથમ પ્રદૂષિત પાણીને બાર સ્ક્રીન યાંત્રિક ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે। મોટી વસ્તુઓ જેવી કે ચીથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, હાથરૂમાલ વગેરેને દૂર કરી શકાય છે। 2. પાણી પછી અવસાધન કાંકરી અને રેતી દૂર કરનાર ટાંકામાં જાય છે। અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરી દેવામાં આવે છે, જેથી રેતી, કાંકરી, પથ્થર વગેરે નીચે અવસાધિત થાય છે। 3. ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે, જે મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે। મળ જેવા નક્કામાં પદાર્થો તળિયે બેસી જાય છે અને સ્ક્રેપર દ્વારા દૂર કરાવાય છે, જેને કાદવ, સ્લજ કહેવાય છે। સ્કીમર દ્વારા તરતા ઘન પદાર્થો જેવા કે તેલ અને ચરબી, ઉંજણ જેવા પદાર્થોને દૂર કરવામાં આવે છે। આ રીતે પ્રક્રિયા પામેલ પાણી સ્વચ્છ પાણી કહેવાય છે। કાદવ, સ્લજને અલગ ટાંકામાં અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટ માટે લેવામાં આવે છે। આ પ્રક્રિયાથી મળતો બાયોગેસ ઈંધણ અને વીજળી ઉત્પાદન માટે વપરાય છે। 4. શુદ્ધિકરણ પામેલ પાણીમાં હવા ઉમેરવામાં આવે છે, જેથી તેમાં જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકે છે। આ બેક્ટેરિયાની મદદથી મનુષ્ય મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે। કેટલાક કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા ટાંકામાં તળિયે એકઠા થાય છે, જેને ક્રિયાશીલ કાદવ કહે છે। ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે। ક્રિયાશીલ કાદવમાં 97% પાણી છે। હવે પાણીને રેતી સુકવણી પથારી, સેન્ડ ડ્રાઇંગ બેડ્સ અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે। સુકાયેલ કાદવ ખાતર તરીકે વપરાય છે, જે જમીનમાં પોષક દ્રવ્યો અને કાર્બનિક પદાર્થો ઉમેરે છે। પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે। હવે તેને સમુદ્ર, નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે છે। કુદરત ફરીથી તેને શુદ્ધ કરે છે। કેટલીક વાર પાણીને મુક્ત કરતા પહેલા જંતુરહિત બનાવવા માટે ક્લોરિન અથવા તો ઓઝોન જેવા રસાયણો ઉમેરવામાં આવે છે। એક જાગૃત નાગરિક બનો, બીકમ એન એક્ટિવ સિટીઝન। કચરો ઉત્પન્ન થવો એ માનવ પ્રવૃત્તિઓનો કુદરતી ભાગ છે, પરંતુ આપણે ઉત્પન્ન થતા કચરાને મર્યાદિત રાખી શકીએ અને તેનો જથ્થો ઘટાડી શકીએ। ક્યારેક ખૂબ જ ખરાબ વાસ કે દુર્ગંધને લીધે આપણે પાછા પડીએ છીએ। ખુલ્લી ગટરોનું દ્રશ્ય એ અકળાવે તેવું હોય છે। વર્ષા ઋતુમાં જ્યારે ગટરો ઉભરાય છે ત્યારે પરિસ્થિતિ વણસી જાય છે। આપણને કાદવથી ભરેલા રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી પડે છે। બિન આરોગ્યપ્રદ અને અસ્વસ્થ કરનારી પરિસ્થિતિઓ હાવી થાય છે। માખીઓ, મચ્છરો અને અન્ય કીટકો પ્રજનન દ્વારા વિકાસ પામે છે। જો તમે મ્યુનિસિપાલિટી અથવા ગ્રામ પંચાયતને આ બાબતે જાણ કરો તો તમે એક જાગૃત નાગરિક બની શકો છો। તેમને ખુલ્લી ગટરો ઢાંકવા પર દબાણ કરો। જો કોઈ પણ ઘરનું ગંદુ પાણી પાડોશીના ઘરની આસપાસ ગંદકી કરતું હોય તો તમારે તેમને બીજાના સ્વાસ્થ્ય વિશે વિચારવા માટે વિનંતી કરવી જોઈએ। WWTPના ભારણમાં વધારો ન કરો। પહેલીને આશ્ચર્ય થાય છે કે તે કેવી રીતે, શું તમે જાણો છો? એવું સૂચન છે કે આપણે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીકમાં નીલગીરીના વૃક્ષો વાવવા જોઈએ। આ વૃક્ષો વધારાનું નક્કામું પાણી શોષી લે છે અને શુદ્ધ રીતે બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત કરે છે। સારી ગૃહ વ્યવસ્થા માટેનો મહાવરો, બેટર હાઉસકીપિંગ પ્રેક્ટિસિસ। ઘરના કચરાની અથવા પ્રદૂષકોની માત્રા ઘટાડવા માટે તમારે તે કચરો ક્યાં મુક્ત કરવામાં આવી રહ્યો છે તેનું ધ્યાન રાખવું જોઈએ। ખાદ્ય તેલો અને ચરબીને ગટરમાં ના ખાલી કરવા જોઈએ।
તે પાઇપમાં જામી જાય છે અને તેને બંધ કરી દે છે। જો ખુલ્લી જમીનમાં આવા પદાર્થો નાખવામાં આવે તો તે જમીનના છિદ્રોને બંધ કરી દે છે અને પાણીના ગારણ પ્રક્રિયાની અસરકારકતાને ઘટાડે છે। તેલ અને ચરબીને કચરા પેટીમાં નાખવા જોઈએ। રંગકો, દ્રાવકો, જંતુનાશકો, મોટર ઓઇલ, દવાઓ જેવા રસાયણો પાણી શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ જીવોને મારી નાખે છે, તેથી તેને સીધા ગટરોમાં ન ફેંકવા જોઈએ। વપરાયેલ ચાની પત્તીઓ, વધેલી ખાદ્ય સામગ્રી, નરમ રમકડા, કપાસ અને સ્વચ્છતા માટેના ટુવાલ વગેરેને કચરા ટોપલીમાં નાખવા જોઈએ। આ પ્રકારનો કચરો ગટરોને બંધ કરી દે છે, તે મુક્ત ઓક્સિજનના પ્રવાહને અટકાવે છે જે વિઘટનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે। સ્વચ્છતા અને રોગો, સેનિટેશન એન્ડ ડિઝીઝ। નબળી સફાઈ અને દૂષિત પીવાનું પાણી વિવિધ પ્રકારના રોગોના કારણ છે। ચાલો આપણે આપણા પોતાના દેશ તરફ નજર ફેરવીએ। ઘણા લોકો હજુ પણ ગટર સુવિધાથી વંચિત છે, તેઓ આવી પરિસ્થિતિમાંથી ક્યારે છુટકારો મેળવશે? ખૂબ જ વધુ પ્રમાણમાં લોકો ખુલ્લામાં, નદી કિનારે, રેલવે ટ્રેક પર, ખેતરોમાં અને ઘણીવાર સીધા પાણીમાં મળ ત્યાગ કરે છે। સારવાર ન પામેલ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તે જળ પ્રદૂષણ તથા ભૂમિ પ્રદૂષણ કરી શકે છે। સપાટીય પાણી અને ભૂગર્ભીય જળ બંને પ્રદૂષિત થાય છે। પ્રકરણ 16માં શીખ્યા મુજબ ભૂગર્ભીય જળ એ કુવા, ટ્યુબવેલ, ઝરણા અને નદીઓ માટે મહત્વનો સ્ત્રોત છે। આથી ભૂગર્ભીય જળ એ પાણીથી ફેલાતા રોગો માટેનો સામાન્ય માર્ગ છે, જેમાં કોલેરા, ટાઇફોઇડ, પોલિયો, મગજનો તાવ, કમળો અને ઝાડા વગેરેનો સમાવેશ થાય છે। બુજોને જાણવું છે કે વિમાનમાં સુએજનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે? વર્મી પ્રોસેસિંગ શૌચાલય। ભારતમાં એવા શૌચાલયો બનાવવામાં આવ્યા કે જેમાં માનવ મળની અળસિયા દ્વારા પ્રક્રિયા કરાવવામાં આવે છે। આ એક પ્રકારનો નવતર પ્રયોગ છે જેમાં મનુષ્ય મળ ઉપર ઓછા પાણીના ઉપયોગ દ્વારા સલામત રીતે પ્રક્રિયા કરાવવામાં આવે છે। આ શૌચાલયોની ક્રિયાવિધિ ખૂબ જ સરળ અને સ્વાસ્થ્યપ્રદ છે। માનવ મળ સંપૂર્ણપણે વર્મી કેકમાં રૂપાંતરિત થાય છે, જે જમીનની ફળદ્રુપતાનો સારો સ્ત્રોત છે। સ્યુએજ નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા, ઓલ્ટરનેટિવ અરેન્જમેન્ટ ફોર સ્યુએજ ડિસ્પોઝલ। સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર ઓનસાઇટ નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવામાં આવ્યું। ઉદાહરણ, મળ ટાંકા, રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ, ઉકરડાઓ વગેરે, જ્યાં ગટર લાઇન ન હોય તેવી જગ્યાઓ, હોસ્પિટલો, અલગીકરણ પામેલ બહુમાળી મકાનો અથવા 4 કે 5 ઘરના સમૂહો હોય ત્યાં મળ ટાંકા આશીર્વાદ રૂપ છે। કેટલીક સંસ્થાઓ સ્વાસ્થ્યપ્રદ ઓનસાઇટ માનવ મળ નિકાલ ટેકનોલોજી પ્રદાન કરે છે। આવા શૌચાલયોને સફાઈની જરૂરત રહેતી નથી। શૌચાલયોમાંથી મળ સીધો ઢંકાયેલ પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે। આ રીતે ઉત્પન્ન થયેલ બાયોગેસ એ ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગી છે। જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા, સેનિટેશન એટ પબ્લિક પ્લેસીસ। આપણા દેશમાં સમયાંતરે મેળાઓનું આયોજન થાય છે, મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લે છે। આવી જ રીતે રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, હવાઈ મથકો, હોસ્પિટલો વગેરે પણ વ્યસ્ત રહેતા સ્થળો છે। દરરોજ હજારો લોકો મુલાકાત લેતા હોય છે, તેથી અહીં વિશાળ માત્રામાં કચરો ઉત્પન્ન થાય છે। તેનો નિકાલ વ્યવસ્થિત રીતે થવો જ જોઈએ, નહીતર રોગચાળો ફેલાઈ શકે। સરકારે તેના માટે કેટલાક ધોરણો નિર્ધારિત કરેલ છે, પરંતુ કમનસીબે તેઓ કડકપણે અમલીકરણ પામ્યા નથી। આમ તો આપણામાંથી બધા જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે મહત્વનો ફાળો આપી શકે છે। આપણે કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ। જો આજુબાજુ કચરા પેટી જોવામાં ન આવે તો આપણે કચરો ઘેર લઈ જવો જોઈએ અને તેને કચરા પેટીમાં નાખવો જોઈએ। તારણ, કન્ક્લુઝન। આપણે આપણું વાતાવરણ સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે ફાળો આપવો જોઈએ। તમને પાણીના સ્ત્રોતને સ્વસ્થ સ્થિતિમાં રાખવાની જવાબદારીનું ભાન હોવું જોઈએ। સારી સ્વચ્છતા સભર પદ્ધતિઓ અપનાવવી એ આપણી જીવનશૈલી હોવી જોઈએ। તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે।
તમારી શક્તિ, વિચાર અને આશાઓથી અન્યને અભિભૂત કરો. લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે. સામૂહિક કાર્યોમાં અદ્ભુત શક્તિ સમાયેલ છે. મહાત્મા ગાંધીએ કહેલું, માનવીય અને ઉજાળની ક્રિયાઓને અપનાવવા માટે કોઈએ અન્યની રાહ જોવાની જરૂર નથી. ધોરણ 7 વિજ્ઞાન.